અને આ બધો મારો વિષય નથી, ભલામણા તમારા ભાવે મને માઈક પકડાવરાયું છે. આ મારો વિષય નથી, સમજાય છે કે તમારા ભાવે આ મને માઈક, નકર હું તો જ્યાં જઉં ત્યાં બધાય તો ઉપમા આપે, પણ હું તો જાજુ ભણેલો નથી, સમજ્યા. પણ જગતને એ બતાવવું છે કે જો ધર્મ તમારા ખંભે હાથ મૂકે ને તો આ જગત આખું તમારો ભાવ લઈને દોડે ભાઈ, સમજાય છે ને ભાઈ. કારણ કે મારું ઠેકાણું ના હોય, મને મારો ઠાકર બોલાવે એ બોલું, હું કોઈ પેમ્પલેટ વાંચીને નથી બોલતો, સમજાય છે ભાઈ. પણ હું તો પેલો તમને બધાને એમ કહું છું કે રાણા પરિવારનો આભાર માનજો, અને એથી વિશેષ આભાર એમના કુળદેવી ખોડિયારનો માનજો ભાઈ. ચમ કે એ ખોડિયારે દોડ છોડી અને રાણા પરિવાર મારા અહીંયા દોડીને આવ્યો કે બાપુ આખો ધોળકા નગર તમારી રાહ જોવે, સમજાય છે ને. નકર મેં એમને ત્રણ ધક્કા ખવરાયા, મારા અહીંયા 8-8 મહિનાનું વેટિંગ છે ભાઈ. પણ મેં કીધું ભાઈ હું હવે ક્યાંય ધૂણવા નથી જતો, તમને કે કઈ નહીં, ખાલી સ્ટેજ ઉપર આવીને થોડી વાર બેહીને જતા રહેજો. પણ ભણવા માણા જો અહીં તમે ભાવ કરીને આટલા કિલોમીટરથી દોડીને આવ્યા હોય અને મારે ખાલી બેહીને જતું રહ્યા હોય ભલામણા, એટલે ધૂણું કે ના ધૂણું ભલામણા, મારો ઠાકર ભેળો છે એટલું વિશ્વાસ રાખજો, સમજાય છે ને. એટલે અને હું કોઈ જાજુ ભણેલો ગણેલો નહીં, અને હમણાં 10 મિનિટ પહેલા જ મને આ મારે બધાને શીખવાડવું છે, મને કોઈનો વિરોધ નથી. પણ 10 મિનિટ મારે આવ્યા ને ત્યાં મારા કપડા નહીં ઠેકાણા નતા, મેં ધોળકા મારીને બદલ્યા. એટલે હું એવું નહીં કહેતો કે હું એવો સુપરસ્ટાર કે VIP માણા, કોક મારા સાનિધ્યમ આવે દિન પૂછજો, બધાને વચ્ચે પલંગ નાખીને બેઠો હોય, ચમ કે મારા દેવે મને જવાબદારી સોંપી છે ભાઈ કે આ સાનિધ્યમાં જે કોઈ આવે, જેને જ્યાં વિશ્વાસ હોય, મને કોઈનો વિરોધ નથી, પણ જે મારા આંગણે મારો મહેમાન થાય, અને જો મહેમાન જેવો ઠાઠ ના રાખો ને તો હું વિક્રમસિંહનો દીકરો. એટલે આમ તો આનંદ જ આવો, પણ ધક્કા મૂકી કરીને કોણીઓ મારે ને ભલામણા મને દાખલ કરાવરાવશો. એટલે ભાવ રાખો, અને જ્યાં હોય આ મારે ધ્યાન રાખવું પડતું, જેઠેથી હાથ નાખીને હો મારું પેન્ટનું પાંખ્યું ચાલ લો, જો મને 2 ગલોટા આવી ગયા હોય ફરી વાવે 6 મહિના મારી બેઠક બંધ રહે ભાઈ. એટલે આપણે બધાનો વિશ્વાસ છે, ભાવ છે, અને તમે બધા આટલા પંથ અને આટલા પલ્લા કાપીને ચમ આવ્યા છો કે આજ બધાને માણવાના, હું મારી એકનો વાવા ન કરતો. પણ રાણા પરિવારે જાહેરાત કરી કે ભોળાથી દાદા આવવાના છે, અને એ ભાવ તમને અહીં ખેંચીને લાવ્યો ભાઈ. બીજું કે આ ખોડિયારની દોઢ છૂટી, ઘણા ભુવાઈ આવ્યા છે બધા, ઘણા માતાજીના સેવકો આવ્યા છે, પણ તમે જે ભાવેથી મન રોડે લાયા, મન ખબર માંડ માંડ પહોંચ્યો ભાઈ, સમજાય ને. એટલે મારે તો બધાને એ જ કહેવાનું, હું આ કેમ કયા ઉદ્દેશથી આવ્યો એ કહો પહેલા, આમાં હાલો જો કોક માર જેવો ભૂવો હોય કહો છે, ચમ કે આજ મેં 3-4 સંકલ્પો નક્કી કર્યા આજથી નહીં, આમ તો ભૂવા દાદાએ બનાવ્યો ત્યારથી, કે મારો ભારત મારું ગુજરાત, કારણ કે હું કોઈ જ્ઞાતિ વાત નથી કરતો ભાઈ, અને જ્યાં પ્રોગ્રામમાં હોય ત્યાં હું બોલું છું કે હું 18 વર્ણને લઈને હાલું છું, આવું કીધું છું કે ન કીધું, હા એમ. એટલે મારા દેવે મને એવું શીખવાડ્યું છે કે જ્યાં જેનો શ્રદ્ધા, જ્યાં જેનો ભાવ, જ્યાં જેનો વિશ્વાસ, એ દીવોની એ થડો પકડી રાખજો ભાઈ. જે તમારો વડવો વાઈન જ્યો છે, કુળની દેવી છે, દુનિયાના છેડે જીશું, કળ વગર ક્યાંય બળ નથી ભાઈ, સમજાય છે ભાઈ. પણ આ બધું તો બધાય કહે જ છે, જે સાધુ સંતો ભુવા ભક્તો બધાય કહ્યા, પણ મેં એક નવો ઝુંબેશ લીધો છે વ્યસન મુક્તિનો ભાઈ.
સમજાય છે ને કે આજ આપણી યુવા પેઢી ના કરવાના કામો કરીને ખરાબ નશાના માર્ગે જઈ છે, તો મેં 30,000 પરિવારને દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલે કાલ લગી ના જે બંધાણી હોય મને વિરોધ નથી. અને જો આજ કદાચ દાદા ને પોતાના માતાજી ને જે ભુવા ભગત ના સેવક હોય અને એને માનતા હોય ને આ જાહેર માં કદાચ હિંમત કરીને જો હાથ ઊંચો કરી દે ને અને કાલથી મારો ઠાકર જોઈ નો દારૂ બંધ ના કરાવી દે તો હું ભુવા પાણી બંધ કરી દેવ. આમાં કેટલા જણા કાલથી દારૂ બંધ કરશે એ કહો. વાહ મરદ વાહ વાહ. એટલે હજુ બીજા એ નક્કી કર્યું હમણાં જીકવો છે એમનો. ચમ કારણ કે મારા કાહે અને ઘણા ભુવા ભક્તો પાસે સાધુ સંતો પાસે કેસ જતાય છે કે આ વ્યસનના માર્ગે તમે જાઓ, એક તો પહેલી તો તમારા પરિવારની શાંતિ હણાય છે, બીજું તમારા પૈસા બરબાદ થશે, અને છેલ્લે એન્ડમાં તમારી ઇજ્જત આબરૂ અને તમારું શરીરમાં રોગનું ઘર થશે. હવે કારણ કે મારે અહીંયા અત્યારે ઘણી ગાડીઓમાં નાખી નાખીને લઈને આવે, લીવર જતા રહ્યા, કેન્સર છે ને તા માપમાં રહ્યા હોત તો ભાઈ સમજાય છે ને ભાઈ. કારણ કે તમે નશો કરો તો ઘણા બોલતા હોય છે કે મારે જા ફરીથી ના આવવું છે, પણ આવ્યો તા લગીન તો હમો રે. સાચું ખોટું? આ તો માતાજી ભગવાનની સાંજે આરતી નો ટાઈમ થયો હોય ત્યાં રાજા બાટલી ચડાવીને ઉકળામ પડ્યા હોય, પા ચાર પાંચ ગામના સ્વયંસેવકો હારા માણસો હોય ધર્મપ્રેમી એ અમને ઉપાડીને ઘેર લાવન, ઘરવાળા બીકમાં બીકમાં હટ નવરાવે અને થાળી બહાર મેલ દે, ખટ વાળું કરીને હોઈ જાય, તમારી રાત ના બગડે ભાઈ. એમની તો સમજો રાત જ બગડશે, પણ તમે તમારી જિંદગી બગાડી ભલા માણા. સમજાય છે ને? એટલે હું એવું નથી કહેતો કે રોજ બધાય વરણને હું સ્વીકારું, જેમાં માનતા હોય મંદિર મસ્જિદ ખ્રિશ્ચન કે જે હોય, પણ નશાથી દૂર રહો તો તમારો ધર્મ તમારી ભેળું હોય છે, નકર નહીં હાલે. સમજાય છે? પછી કેમ આ ઝુંબેશ કેમ લીધો? કારણ કે જેના જેના ઘરે કદાચ બંધાણ હોય ને ફૂલ, કોકનું માગીને ઢીસતા હોય એનું નહીં હો, એનું કોઈ બંધાણ ના થાય. એ તો ખાલી પ્રોગ્રામમાં જ ગોતે ક્યાં છે, મફતમાં ચડાવવાનું. પણ જે જે નશાના માર્ગે જ્યાં છે એની આજુબાજુમાં રહેતા હોય તો તમે જોજો કે એના ઘરે પરિવારમાં કંકાસ કોઈ દાડો હુકાય નહીં. હુકાય છે? અને આડોશ પાડોશ વાળા ત્રાસી જાય, ભગવાનને દીવાબત્તી કરીને એ કહેતા હોય કાં તો કાનો દોયડ્યું ખેંચી લે તો અમે શાંતિથી જીવું. સાચું ખોટું? અને આ નશાના માર્ગે જતા, કારણ કે હું મતલબી છું હો ભાઈ, સેવા કરવા ના આવ્યો એ કહું, કારણ કે મારી વાંહે 300 ગાડી આવી છે, કદાચ 10-12 ની એવરેજ આપતી હોય, કેટલા લાખનું ડીઝલ થયું એ ગણો, 60 કિલોમીટર નું. સમજાય છે ને? પણ મતલબ મારો કોઈ મારા માટે નહીં હોય. કાલ તમે આ નશો છોડશો એટલે તમારા પરિવારમાં 5-10 હજાર ની મહિને બચત થશે, થશે કે નહીં થાય? આ બચત થશે ને એટલે તમારો પરિવાર રાજી થશે. સગા સાલા સગા વાલા તમારા હશે ને, અવસર પ્રસંગમાં કહેતા હશે કે બોનું દીકરીઓ આવજો પણ આ બાટલિયું ના લાવતા, કહેશે ન કહેતા? પણ એ તમારું સન્માન કરશે, આવો ભાઈ, જે કહેતા હોય, સિંહ કહેતા હોય, કુમાર કહેતા હોય, ભાઈ કહેતા હોય, બેહો, તમારું સન્માન આપોઆપ વધશે. કારણ કે હું મારો દાખલો લો, 7 વર્ષ મારે હું કઈ નતો, પણ ધર્મના માર્ગે હાલ્યો તો આ જગત જ્યાં જોઉં ત્યાં રોડ જામ થઈ જાય ભાઈ. આ મારા દેવની કમાણી. સમજાય ને? એલા હું કરું એ તમે કરી શકો, કઈ નવાઈની વાત નથી, પણ ધર્મ ભેળો હોય તો. અને આ નશાના માર્ગેથી જેલા પાછા વળશો તમારા 5-10 હજાર રૂપિયા બચશે, અને મહિનો થશે ને દારૂ બંધ કરશો ને તાર તમને યાદ આવશે મારો દીકરો દીકરી કયા ધોરણમાં ભણે. સમજાય છે?
નકર કેટલા વાગે બાટલી સડાવવાની એ ખબર હોય, છોકરા છે એમ ભણે એ ના ખબર હોય, ઘણા ને બંધાણી ખબર હોય કે પૂછો એ આવે ઘંટીના થાળામાં દફતર નાખે, છોકરા ઉભા ઉભા ધરુતા હોય, બાપા રાજા થઈ ગયા હોય બાટલીઓ સડાય, પણ આ વ્યસન મૂકશો એટલે ધર્મ તમારી આપો આપ જ્યાં માનતા હશો એ દેવી દેવતા તમને મદદ કરશે ભાઈ. બીજું કે 5-25 રૂપિયા તમારા બગડશે અને આ વ્યસનના માર્ગેથી પાછા વળશો એટલે બચત થશે, બચત થશે તો તમારા દીકરા દીકરી ભણશે, અને દીકરા દીકરી ભણશે અને હું તો કહું એ 5-25 કદાચ આ વ્યસન છોડો ને બચન તો ગામમાં કોઈ ગમે જ્ઞાતિનો મોડી પરિસ્થિતિનો માણા હોય ને તો એના છોકરાને ભણવાની ચોપડાની ફી વધી ગયો ભલા માણા, ક્યાંય મંદિરે અડીઓ કાઢવાની જરૂર નથી. વગર ધજાયો જો મારો ઠાકર તમારા ઘરનું સરનામું લઈને ના આવે તો હું ભૂવા ભણી બંધ કરી, કારણ કે માણસને કઈ નડતું ભાઈ, દુનિયાના છેડે જાય ને તો પોતાના કર્મો જ નડે છે, બાકી કઈ નડે નહીં. ભૂવા ભગત હોય ને એ તમને આશા આપે કે કદાચ હું મારી માતાને પ્રાર્થના કરું છું કંઈક તારી વળતી વેળા થઈ છે, પણ આપણા બાપે ગામના બૂઠ માર્યા હોય તો એમાં માતાજી શું કરે કરે ભાઈ. એટલે મારે જગતને આ શીખવાડવાનું. બીજું કે દીકરા દીકરીને તમે ભણાવશો એ શિક્ષણમાં કંઈક આગળ વધશે, અને કદાચ આમાં જેને પગભેર કદાચ ભગવાનને તાકાત આપી છે અને કાલથી નવેસરથી જિંદગી જીવે કે જે બે પછાત વર્ગના ગમે એ નાતી ના હોય, પણ એમ થાય ને કે મારા પાડોશનો મારા ગામનો મારા શહેરનો મારા તાલુકાનો બાળક છે અને હોશિયાર છે, એના બાપને દાડિયું કરે કદાચ ભણાવવાનો મેળ ન પડતો, અને જો એની કદાચ ભણાવવામાં ધ્યાન હલજો મારો ઠાકર જો ત્યાં તમારા લેખ લખવાના ના ચાલુ કરી દે હું ભૂવા ભણી બંધ કરી દઉં. અને કાલ આ ભણી ગણીને તે હારા ક્ષેત્ર ને હારી પદવી ઉપર બેસે, સમજાય છે? દૂધ ભગવાનમ તો પડે છે ને આ, કારણ કે આ બધું તમારા ભાવે મન શીખવાડ્યું, ન કે મને માં એક જાલતા ન આવડતું ભાઈ, અને હું કોઈ દાડો ગાવાનું ચાલુ નહીં કરું ભાઈ, એ ભરોસો રાખજો. પણ આ નકર પાસ તમે બધા ભલે મન ના ફાવો તો વાહ વાહ કરો, અને મારા આમને વિચારવાનું ભલે મને, પણ કાલ એ ભણી ગણીને કોઈ સારો અધિકારી બનશે ને અને કોઈક મોડા પરિવારના દીકરા દીકરીને તેમ ભણાયા છે ને એટલે આવરી સીટ ઉપર બેહવા જે છે ને તારે એને યાદ આવશે કે ફલાણો મારા ગામનો આ માણા ના હોત તો મારા મા બાપ ભણાઈ નહીં કહેવત ને આ પરિસ્થિતિએ હું ના ભગવા. કાલ એનો એનો વહમો સમય યાદ આવશે અને એ સીટ ઉપર બેસે ને જે બી પગારદાર છે એને એનો એનો જમીરીને યાદ કરાવશે કે હું કોઈની મદદ લઈને અહીં ભોક્યો છું અને મને આટલો પગાર મળે છે તો એમાંથી હું 5 જણાને ભણાવું, સમજાય છે? અને એ ભણશે એટલે પોતાના ગામનું નામ રોશન કરશે, પોતાના તાલુકાનું કરશે, આખા આપણા ગુજરાતનું કરશે, અને આ ગુજરાતનો ગમે એ વર્ણનો નાગરિક ભણી ગણીને સારો અધિકારી બનશે ને અને આખા ભારતમાં ગમે એ જોયો છે ને તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ. હું તો બધાને શીખવાડું છું ભાઈ કે જ્યાં જન્માશો ને એ માતૃભૂમિને વફાદાર રહેજો, કારણ કે ઉપર બેહવા વાળો પરમાત્મા બધાને નોટિસ કરે છે, જો તમે તમારી માતૃભૂમિને વફાદાર ના હોય ક્યાંય ના થાવ, સમજાય છે કે ન સમજાતું? એમ આપણે કોઈ જ્ઞાતિવાદ ન કરવાનો, એક આપણે ભારતવાસી છીએ અને આપણો ભારત મહાન પહેલાય હતો ને રહેવો જોઈએ, હું તો કહું, સમજાય છે? એટલે જો જેને મારા 4 શબ્દો કદાચ સમજણમાં પડ્યા હોય તો કાલથી છૂટે એટલું વ્યસન છોડજો, ધર્મના માર્ગે જજો, મોળામાં મોળો માણા ગમે એ નાતનો હોય અને મદદરૂપ જજો, કારણ કે મોટો માણા નાના માણાનો હાથ ચાલે ને, કારણ કે મારે પુરાવાની રજૂઆત ન કરવાની, જે જે મારા અહીંયા આવ્યા છે ને એ હું પુરાવા લઈને ચાલું છું ભાઈ. નાનામાં નાનો માણા કદાચ મારી પાટલીએ બેહીને ભણતો હતો ને હું એને નથી ભૂલ્યો ભલા માણા, કોઈ એવું કહી દે હવાર જવાબ મળી જશે તમને કે હા બાપુ અમને નતા ભૂલ્યા,
ચમ કે દુનિયાના ગમે એ છેડે ગમે એ પદવી ઉપર હું જતો રહીશ ને, મારે તમારે બધા વેચે જ જીવવાનું છે ભાઈ, ક્યારેય હું મોટો નહીં બન્યો. સમજાય છે કે ન? મજા આવતી બંધ કરી દઉં તો આ બોલતા ના, હમણાં એમ નામ બહુ ઝીકાઝીક કરતા પેલા, હારું ગળે ન ઉતરતું મુજબ બધી વાત કરો પણ દારૂ છોડવાની ના કરશે, એ તમારું જીવન છે કા? એમ જે આયા છે માતાજીના સેવા ભગત, પણ મારી પાસે ટાઈમ નતો, બધાને ખબર છે કે 3 દિવસથી લઘુ રુદ્રનો યજ્ઞ હતો, હજુ બધું એ વખરી બધી પૂજા પાણી સામાન હાથે બધું ઠેકાણે પાડવાનું છે, અમારે મૂકવાનું છે. પણ જે બધા અહીં આવ્યા છો, કદાચ આવો એ આ રાણા પરિવારે સરસ આયોજન કર્યું, ઘણા ભૂવા ભક્તો આવ્યા છે, એ બધાને માણજો, કારણ કે મારી પાસે સમયનો અભાવ છે. હું તો આમ તો તારીખ લેવાનો જ નહોતો, પણ રાણા પરિવાર ના પાડી તો દોડી દોડીને આવ્યો કે ધૂણો નહીં કંઈ નહીં બાપુ, પણ જો એક અમારા, અને આમ તો એમનું ના કહેવાય, મારો તાલુકો હે ભલામણા, સમજાય છે ને? એટલે મારી શરૂઆત મારા ગામ ને મારા તાલુકાથી થાય, અને મારું ગામ ને મારો તાલુકો હારે હોય પછી દુનિયામાં માથે ધોળી ધજા વાળો હોય પછી પાછી પાણી હું કરવાની, સાચું ખોટું? એટલે હવે મારી પાસે વધારે સમય નથી, ના તો મને મારો ઠાકર ઉજવાડે એ બોલી નાખું, કારણ કે આપણે પાછા ખબર છે ને, આ એમ ડિગ્રી છુપાવતો નથી તે, અને ચમ ન છુપાવતો કે મને તો મારી મજબૂરીએ ભણતર લઈ લીધું હતું. ઇતિહાસ જાણવો હોય કોકને મારા ગામવાળાને પૂછજો કે હું કેટલું વેઠીને આવી ફેંક્યો છું, સમજાય છે ને? અને આમ તો મારે કોઈનો અભિપ્રાય નથી દેવાનો, પણ ક્યાંક ને ક્યાંક કોક અવસરમાં અમે બધા ક્યાંક ને ક્યાંક મળ્યા જોવાય, એટલે બધા મન જાણ જ છે, સમજાય છે? એટલે સમયનો અભાવ, કદાચ હું અહીંથી નીકળી જઉં તો એ ધક્કા મુક્કી નથી કરવાની, અને મહેરબાની કરીને કોણીઓ ના મારતા, શરીર દુબળું હે, સમજ્યા? એમ કે તમારો ભાવ ખેંચી લાવ્યો, ભલે કદાચ બજારમાં ઉભા હોય આ ધાબા હોય, આ ન કહે ભલામણા હું આવ્યો ત્યાં વરસાદ ચાલુ થવા, મારે હું વખાણ કરવા આમના, જો ચાલુ વરસાદે ન કહે માણા ઉત્તરાયણમાં ગમે એવી પતંગ દોડતી હોય ને તો એ ધાબા ઉપર લૂંટવા ના જાય, એની બદલે 4 ના 8 વાગ્યા સડી ગયા હવડાવે. એટલે હું એ બધાને યાદ જ રાખું છું ભાઈ, જ્યાં છે અંધારામાં કદાચ કોઈની શકલ ના દેખાતી હોય, પણ તમારો ભાવ છે ત્યાં બીજા માળે સડ્યા, નકર ભલામણા કોઈ સડે? અત્યારે તો તમે બધા પથારી કરીને હુઈ ગયા હોય ભલામણા, સમજાય છે ને? એટલે 2 અને 3 અને 5 ત્રીજા માળ વાળા રી ના ચડાવતા, અમને ચમ ના કીધું, બધાનો ભાવ છે ભાઈ. અને આજ કદાચ મારો ઠાકર અને કદાચ જે દુનિયાના દેવી દેવતાના ભૂવા ભક્તો આવ્યા છે, જો કદાચ સાચી ખમા લખાણી હોય ને તો આવો અવસર થાય. અને મારા ઠાકરે પ્રમાણ તો પૂરું પાડી દીધું ભલામણા, એન્ટ્રી મારી ધોળકામ તાર તો સાટા બંધ થઈ ગયા, સમજાય છે ને? આ નકપા જગત વાતું કરે, બાપુનો પ્રોગ્રામ હતો, ઘણા માતાજીને ભૂવા ભક્તો હતા, બગડ્યો, અને બધા સેવકોએ હળિયું કાઢીને કોકના જોડા કોકે પહેરી લીધા, આવું ના થાય ભાઈ, ચમ કે ધર્મનો કોઈ દાડો ધંધો નહીં કર્યો ભલામણા. અને હું તમને વચન આપું છું કે દુનિયાના જે માતાજીનો વ્યવહાર થતા હોય મન કોઈનો વિરોધ નથી, માણા માણા એ ફેરશે એમ ધર્મ ધર્મે ફેરવાય, સમજાય છે ને? પણ જ્યાં લગીન મારેથી તમારી સેવા થશે અને જીવું ત્યાં લગીન, મેં તો મારા ઠાકરને પ્રાર્થના કરી હે, મારી ભગવતીને કીધું હોય કે જીવું ત્યાં લગીન કોકની આંખેથી આંહુડું લુખવાડવામાં મારો હાથ લાંબો કરાવજે, કોઈના આંખમાં આંહુડું લવરાવતી હે, સમજાય છે ને? એટલે આપણે હવે પ્રેમથી જય બોલવાની છે, અને મારે અહીં તમારા બધા વચ્ચેથી વિદાય લેવાની, એટલે ઉતાવળ છે જય બોલાવવાની, કારણ કે 4 દાડે એમને ઉતા ન ભલામણ, સમજાય છે ને? કારણ કે કાલ ગોવિંદભાઈ બધા આ નિકુલભાઈ બધા ભેગા જ હતા, પૂછજો. અને આ બધા પા મારે કવિરાજ ને રાવળ દેવ ને આ બધા ઉપર બહુ ભાવ, મન આમને ભાળી દઉં ત્યાં ભૂખે ના લાગે ને ઊંઘે ના આવે, ત્યાં બધા પા કાલ મળીને જ્યાં બાકી હતું ધક્કા ભા આયા ભાઈ 2:30 વાગે. એટલે મારા એ મારા જેવો ભણ માણા ને મારો ખાસ ભાઈ બન છે, એટલે મને કે બાપુ જાગજો
થોડીક હુવાણ કરી, હવે રાતે 2:30 વાગે હુવાણ કરી જેવી થાય, પણ માણાનો ભાવ છે ભાઈ. અને હું તો જે આવે બધાને આવકારો જાપો, મારે થાય એટલું કરાય, ના આવડતું હોય એ નાટક ના કરાય ને, કારણ કે કાલ પડદા એ ખુલી જાય, તાજા હાલે નહીં. પણ સમયનો અભાવ છે, હું જે નહીં જેની ઉપર, કારણ કે મને મહાદેવ ઉપર બહુ ભાવ ભાઈ, ચમ કે બધા દેવી દેવતાને માનું છું, પણ મારું ભોળો નાથ રહ્યો ને એ તો નોખો છે, ચમ કે ને હસતા માટે, નકે આપણે ભયું ભયું હોય તો 5 વીઘા જમીન જતી ન કરતા. કોકને સ્વર્ગ આપી દીધું, કોકને વૈકુંઠ આપી દીધું, કોકને આખો બ્રહ્માંડ આપી દીધું, અને મારો ભોળો નાથ રહ્યો ને એ સ્મશાનમાં જઈને બેઠો, કેટલો ભોળો કો ના સમજાય પડતી શું ભાઈ. તા હોકારો પૂરમ ભલા માણા, હમણાં દેકારો કરીને થાકી ગયા, બેન કરવા પડ્યા, શેક નહીં ભોળો. અને ચમ ભોળો કહું છું એ તમને આજ કહીને જવું, જગત કહેતું હોય છે, હો હોના વિચાર શ્રેણી પ્રમાણે કહેતું હોય છે, જેને જેવું શાસ્ત્રોમાં વાંચ્યું હોય છે એવું તમને સૂચના કરતું હોય છે. પણ મારો ભોળો ના ચમ ભોળો હું માનું, કે માણસ આખી જિંદગી કાળા ધોળા કરીને કદાચ છેલ્લી અવસ્થામાં હોય ને. આ મારી હાથે બનાવેલો હો, ક્યાંય વેદમાં લખેલું નથી, પા કાલ પા વિરોધ કરવા આવતા નહીં. પણ મારી ભાવના એવું કીધી, મારી દ્રષ્ટિએ ભોળાનાથને આ રચના આપી, કે મારો ભોળોનાથ એટલો ભોળો હે ને ભાઈ, કે કાલ જગતમાં કાળા ધોળા કરીને ગમે એવા માર્ગે જ્યાં હોય અંતે જવાનું ચા શમશાન જ છે ને. રાજા હોય કે રંક હોય કે ફકીર હોય, જવાનું ક્યાં. એટલે ભોળોનાથ એટલે અહીંયા આગળ જમાઈને બેઠો હોય કે કદાચ છેલ્લી છેલ્લી ઘડીએ, અને જો એની નાભ્ય પડેલો રામ જાગી જાય અને હું આ શમશાનમાં બેઠો છું, એની મારી નજર એક થઈ જાય તો જતા જતા આ જીવનો મોક્ષ કરી નાખું, સમજાય છે ને. એટલે બેઠો ભલામણ. આપણે ઘણા પા ભોળાનાથની નકલ કરી, ભોળાનાથ કે ગાંજો પીતા અમે પીવી, એ ના કરાય ભાઈ, એ ભોળો ના થતો, એને તો આખા જગતનું જ્યારે પીધું 100 ગ્રામ પીજો, સવારે ના સિવિલમાં હોય મને કહેજો, સમજાય છે. એટલે જે જે જગ્યા મળી છે, ખાલી બધાને નહીં કહું એની ઉભા રહો, મારો રસ્તો ક્લિયર કરજો, કારણ કે એટલો બધો ભાવ જાગી ગયો છે ને, મને ગોદા મળી લીધા હા, હવે કઈ બોલાય જ નહીં. પણ તમારો ભાવ હતો ભલામણા, પેલા દુનિયાના ઊંધા ગોદા ખાવા ને એની કરતા ભાવના ખાઈ લેવા હારા. પણ હજુ નથી માયક મેલ્યું ભલામણા, ચમ આમ બહુ સમજદાર છો ભાઈ તમે. પણ મને જે જે ભાવ છે બધા દેવી દેવતાને હું માનું છું, પણ મારે 4-5 જય બોલાવી છે, અને જે જ્યાં જ્યાં ઊભા છે ત્યાં 2 હાથ ઊંચા કરીને આપણે જય બોલાવવાની પ્રેમ છે. બોલો સુરાપુરા દાદાની જય. અને આ કુળદેવીને ચમ બોલાવું છું, કે કાલ કોકને ગમે એક જ્ઞાતિનો માણા હોય એવું ના થાય કે એમને એમના માતાજીને બોલાવીને અમારા માતાજીને શું નહીં યાદ કરવાના હોય. એટલે કુળદેવી બોલો, કુળદેવી બધાને હોય બોલો. કુળદેવી માત કી દ્વારકાધીશ સોમનાથ મહાદેવ પવન પુત્ર હનુમાન કી. અને હવે જેને અવસર આદર્યો છે અને જેના નિમિત્તે તમે હું અહીંયા આવ્યા છીએ, એકવાર એને દિલથી યાદ કરી લે. બોલો ખોડિયાર માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે હમણાં કલાકાર, આપણે આમ તો કલાકાર ના કહેવાય, આ તો ભાવથી આવ્યા છે, પણ એમને હમણાં ગાતા ગાતા કીધું હતું ને કે માણા થઈ ગયો આવું ના કહેવું પડે, સમજાય છે ને. એટલે હું પા જોડા પહેરું ધક્કામુક્કી કરતા નહીં ભાઈ. અને જો કદાચ આવરી માતાજીને દોટ છૂટશે અને કોઈ અહીં સેવક કે ભૂવો ભક્ત પાછું કંઈક આયોજન કરશે અને મારો ભોળોના દોટ છૂટશે તો પાછા ભાવથી ભેગા થઈ જાઉં.
એટલે જે કોઈ ભુવા ભગત આયા છે, હજુ પ્રોગ્રામ ચાલુ જ છે, એ જે માતાજીના આશીર્વચન આપે એ બધાને લેવાના છે. પણ મારે સમયનો અભાવ હોવાથી મારે નીકળવું પડે છે. હેલો, બધાને નમ્ર વિનંતી છે ભાઈ, ખોટી અત્યાર સુધી બાપુએ આટલું બધું કીધું એટલે હવે તો સમજવું જોઈએ ને ભાઈ તમારે. હા, એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય, અમારો ઓખો દુનિયાથી નોખો, અમારો ઓખો એ દુનિયાથી નોખો. પણ આ તો ઓખાની વાત છે.